કરવામાં બાકી રાખેલ હતી ત્યારે તાલાલા શહેર ભાજપ પ્રમુખ વિજય ઠાકર યુવા ભાજપ પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકરોએ પોતાની જાતે જ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે અને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ભાજપ સંગઠન વિરુદ્ધના લોકોને છાવરવામાં આવતા હોય તેવા આક્ષેપ સાથે સાંસદ વિરુદ્ધ નારા પણ બોલાવ્યા હતા અને ભાજપ પક્ષની તમામ જવાબદારીઓમાંથી રાજીનામા આપતા કોંગ્રેસ ગેરમાં આવી છે। તાલાળા શહેર ભાજપ આજે સામૂહિક રાજીનામા આપે છે। તાલાળા શહેરની અંદર ઘણા સમયથી પક્ષની વિરોધી કામગીરી, ધારાસભાની અંદર જે લોકોએ ખુલ્લું કામ કર્યું, પાર્ટીને હરાવવાના પ્રયત્નો કર્યા, પાર્ટીના મેન્ડેટોના ઉલાળિયા કર્યા, પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા ખુલ્લા નીકળ્યા, પક્ષના સંગઠનને તોડવાની પ્રવૃત્તિઓ કરી, સંગઠનના એક પણ કાર્યક્રમમાં જે લોકો હાજરી નથી આપતા, પાર્ટી દ્વારા જે સેન્સ પ્રક્રિયાઓ હમણાં યોજવામાં આવી ઉમેદવારોની ઉમેદવારી નોંધવા માટે, એ સેન્સ પ્રક્રિયાઓનો જેને બહિષ્કાર કર્યો, આવા લોકોને સંસદ ટેકો આપે છે। સંસદના સાંસદના ટેકાથીને જ આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ તાલાળા શહેરની અંદર થઈ રહી છે। છતાં પણ આવા લોકોને સાંસદના માણસો હોવાને નાતે છાવરવામાં આવે છે। એના વિરોધની અંદર અમે સામૂહિક તમામ હોદ્દેદારો અને કાર્યકરો આજે રાજીનામા આપીએ છીએ। છેલ્લા ઘણા સમયથી તાલાળાનું રાજકારણ ગરમાયું હતું, જે એમાં મુખ્યત્વે જોઈએ તો ભાજપની જે અત્યારે હાલની જે બોડી છે એના અને ભાજપ સંગઠન છે એ બારામાં, અત્યારે જે ચાલુ બોડી છે એના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અને એ લોકો જે અત્યારે સાંસદ છે આપણા રાજેશભાઈ ચુડાસમા, એ લોકોએ જે આ લોકોને છાવરવાની એની બીજી વૃત્તિ છે એના હિસાબે ભાજપ સંગઠન આજે રાજીનામું આપે છે। અને જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ હતા કે જે ખરેખર અને જે સંગઠન છે તેમાં સંગઠનમાં પ્રમુખ અને બધા હોદ્દેદારો અત્યારે સામૂહિક રાજીનામા ધરે છે।